નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઈ લર્નિંગ ગુજરાત ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે મિત્રો આને આની પહેલાંના લેક્ચરની અંદર આપણે વર્તમાન લટ લકાર પરસ્મયપદી અને આત્માને પદીના પ્રત્યયો અને એના ક્રિયારૂપો કેવી રીતે બને છે એ જોયું હતું હવે મિત્રો આજે આપણે બીજો ભાગ છે એ હસ્તન ભૂતકાળ લંગ લકાર હસ્તન ભૂતકાળ લંગ લકાર છે તો કહે છે કે વાક્યની અંદર જ્યારે ભૂતકાળમાં થઈ ગયેલી ક્રિયા દર્શાવવાની ઈચ્છા હોય ત્યારે ભૂતકાળના ક્રિયાપદોનો ઉપયોગ કરવામાં આવે છે સંસ્કૃતમાં ત્રણ પ્રકારના ભૂતકાળ છે આંખોની સામે જે ક્રિયા થઈ નથી પણ આંખોથી જે ક્રિયા પર હોય અથવા તો જોઈ હોય તેવી ક્રિયાને દર્શાવવા માટે પરોક્ષ ભૂતકાળ વપરાય પરોક્ષ ભૂતકાળ વપરાય છે જ્યારે ગઈકાલે થઈ ગયેલી ક્રિયા વાક્યમાં દર્શાવેલી હોય ત્યારે હસ્તન ભૂતકાળના પ્રત્યે લગાડવામાં આવે છે તથા કોઈપણ સમયે ભૂતકાળમાં થઈ ગયેલી ક્રિયાઓ દર્શાવવા માટે સામાન્ય ભૂતકાળનો પ્રયોગ કરવામાં આવે છે પરંતુ આપણા અભ્યાસક્રમની અંદર ફક્ત હસ્તન ભૂતકાળ જ હોવાથી આપણે હસ્તન ભૂતકાળ પરસ્મયપદી અને આત્મને પદીના પ્રત્યે ધ્યાનમાં રાખીને તેના પરથી ક્રિયારૂપો બનાવતા શીખીશું અને તેના વાક્યોમાં પ્રયોગ કરીશું ધ્યાનમાં રાખો કે હસ્તન ભૂતકાળના ક્રિયારૂપો બનાવતી વખતે ધાતુની પહેલાં અ મૂકવામાં આવે છે હવે મિત્રો હસ્તન ભૂતકાળ પરસ્મયપદી અને આત્માને પદીના પ્રત્યયો જોઈએ જેની અંદર મિત્રો પુરુષ પુરુષની અંદર ઉત્તમ પુરુષ મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ જેને પ્રથમ પુરુષ બીજો પુરુષ અને ત્રીજા પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે અને મિત્રો વચન છે એ વચન ની અંદર એક વચન દ્વિવચન અને બહુવચન તો પ્રત્યયો છે તેને અમ વ મ સ તમ ત ત અન એ જ રીતે આત્મને પદીના પ્રત્યયો એમાં પણ પુરુષ ઉત્તમ પુરુષ મધ્યમ પુરુષ અન્ય પુરુષ એક વચન દ્વિવચન અને બહુવચન ઈ વહી મહી થાસ ઇથામ ધ્વમ જોઈએ તો હસ્તન ભૂતકાળના રૂપો બનાવતી વખતે ધાતુની પહેલા પહેલા અ મૂકવામાં અની નિશાની મૂકવામાં આવે છે એટલે મિત્રો અ વત્તા ધાતુ વત્તા પ્રત્યય વિક્રન પ્રત્યય કોને કહેવામાં આવે છે તો ધાતુના અંતે જે પ્રત્યય લગાડવામાં આવે છે તેને વિક્રમ પ્રત્યય તરીકે ઓળખવામાં આવે છે અને એનું ક્રિયા રૂપ બને છે એ ધાતુની આગળ લગાવવામાં આવતો ઉપસર્ગ છે એટલે કે અ વત્તા પઠ ધાતુ છે વધતા એની પાછળ લગાવવામાં આવતો ગણ પ્રત્યય છે અ વધતા છે એ વિકરણ પ્રત્યે છે એમ કરીને એનું ક્રિયારૂપ રૂપ બન્યું અપઠત તો આ રીતે નમૂનાના રૂપો જોઈએ તો વર્તમાનકાળ હસ્તન ભૂતકાળ પરસ્મય રૂપો બનાવતી વખતે પહેલો ચોથો છઠ્ઠો ને દસમો ગણ એમાં પહેલા ગણમાં પઠો ચોથા ગણની અંદર નૃતો છઠ્ઠા ગણની અંદર લીખો અને દસમા ગણની અંદર કથ એ જ રીતે હસ્તન ભૂતકાળ આત્માને પદીની અંદર પહેલા ગણમાં લભો ચોથા ગણમાં વિદ છઠ્ઠા ગણમાં મિલો અને દસમા ગણની અંદર કથ એ ક્રિયારૂપો હવે આપણે વિગતે જોઈએ તો પહેલું છે હસ્તન ભૂતકાળ પરસ્મય પદી પહેલો ગણ પઠ વાંચવું એમાં અપઠમ અપઠાવ અપઠામ અપઠ અપઠતમ અપઠત અપઠત અપઠતમ અપઠ ન આ થયું વર્તમાન કાળ હસ્તન ભૂતકાળ પરસ્મય ક્રિયા રૂપો છે હવે મિત્રો એના પછી લભ હસ્તન ભૂતકાળ આત્માને પદી એમાં અલભે અલભાવહી અલભામહિ अलभथा अलभेथाम अल अलबेथाम, अलभत अलभेताम रीते हस्तन भूत चौथों नाचव एट नृत्य करव एनृत्यम अनृत्याम अनृत्य अनृत्यतम अनृत्यत अनृत्यत अनृत्यताम अनृत्य न रीते हस्तन भूत काल आत्मने पदी चौथो गण विद होव थव अविद्ये अविद्यावही अविद्यामही अविद्यथा अविद्यथाम अविद्यध्वम अविद्यत अविद्यताम अविद्यंत एज रीते मित्रों छठो गण हस्तन भूत काल परस्मयपदी लिख लखव પહેલો ગણ અને છઠ્ઠા ગણની ગણ પ્રત્ય એક સરખા છે હવે હસ્તનભૂતકાળ ગણ લીખ લખું અલિખ મલિખાવ અલિખામ અલિખ અલિખતમ અલિખત અલિખત અલિખતમ અલિખ ન આમાં લિખત છે મધ્યમ પુરુષ બહુવચનમાં તો છે હલંત નથી અને અન્ય પુરુષ એક વચનમાં એ ત છે એ હલંત છે એવું ત્રણેયમાં થશે પહેલો ચોથો છઠ્ઠો ને દસમા ગણ એ ચારેયમાં અન્ય હસ્તન ભૂતકાળના ક્રિયા રૂપોમાં આટલો ફરક છે જ્યારે મિલ હસ્તન ભૂતકાળ આત્માને પદી છઠ્ઠો ગણ મળવું અમિલે અમ અમિલામહી અમિલથા અમિલેથમ અમિલધ્વમ અમિલત અમિલેતામ અમિલંત એ જ રીતે ગણ છે મિત્રો કથ કેવું અને હસ્તન ભૂતકાળ આત્મને પદીની અંદર પણ કથ એટલે કેવું તો હસ્તન ભૂતકાળ પરસ્મય પદી કથ કેવું ગણ અકથયમ અકથયાવ અકથયામ અકથય અકથયતમ અકથયત અકથયત અકથયતામ અકથયન એ જ રીતે હસ્તન ભૂતકાળ આત્મને પદી ગણ કથ એટલે કેવું અકથયે અકથયા વહી અકથયા મહી અકથયથા અકથયથામ અકથય અકથયત અકથયતામ અકથયંત મિત્રો ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે કે સંસ્કૃત ભાષામાં ભૂતકાળની ક્રિયાને વર્તમાનકાળના ક્રિયાપદો સાથે જોડતી વખતે સ્મનો પ્રયોગ પણ થઈ શકે છે અને આપણો પહેલો જ વિડિયો છે સ્મ પ્રયોગનો આપણે બનાવીને અપલોડ કરી પણ દીધો છે દાખલા તરીકે પશુ ઘાસ ખાદતી પશુ ઘાસ ખાય છે આ ખાધતી છે વર્તમાન કાળનું ક્રિયા છે એને હસ્તન ભૂતકાળનો પ્રયોગ લગાડી અને એ રૂપ બનાવવાનું છે તો આ રીતે મિત્રો એ સ્મનો પ્રયોગ થાય છે તો અહીંયા આગળ છે કે પશુ ઘાસ ખાદતી તો એમાં હસ્તન ભૂતકાળનું રૂપ છે અને એ જ રીતે અહીંયા ગાડી આપણે લખવું પડે પશુ ઘાસ ખાદતી સ્મ એ રીતે એનું હસ્તન ભૂતકાળનું રૂપ થાય છે આ સ્મ પ્રયોગની અંદર આ રીતે એનું રૂપ થાય છે જો મિત્રો તમને આ ચેનલ ગમી હોય તો એને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને બે લાઇકોન દબાવી શેર કરો એટી શુભમભવ હતું જય હિન્દ જય ભારત